र्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो नः प्रचो दया विचारक्रांति पशी थी संघर्ष નવનિર્માણ માટે હજુ ઘણું કામ કરવાનું છે વિચારોનો પ્રસાર તો એના બીજ વાવા સમાન છે એના વગર આગળનું કામ ચાલી શકે નહીં વિચારોની ઉપયોગીતા મહત્તા શક્તિ અને તેની અનિવાર્યતાનું રહસ્ય દરેકના મગજમાં ઠાંસી ઠાંસીને ભરવાનું છે અને લોકોને બતાવવાનું છે કે મનુષ્યની મહાનતા અને સમાજની પ્રખરતા તેની વિચાર પદ્ધતિમાં જ રહેલી છે પરિસ્થિતિ બગાડવાનો કે સુધારવાનો આધાર વિચારો જ છે વિવેકના પ્રકાશમાં એ જોવું જોઈએ કે આપણામાં કેટલા નકામા અને બિનઉપયોગી વિચારો રહેલા છે અને તેમણે આપણી કેટલી દુર્ગતિ કરી છે આપણે એક તત્વદર્શીની જેમ વસ્તુ સ્થિતિનું વિશ્લેષણ કરવું જોઈએ અને નિર્ણય કરવો પડશે કે કયા આદર્શો અને શ્રેષ્ઠ તત્વોને અપનાવવા જોઈએ કે જેથી વર્તમાન નારકીય પરિસ્થિતિઓને દૂર કરીને ઓજોડ ભવિષ્યના સોનેરી સોપનોને સાકાર કરી શકાય વિચારક્રાંતિનું મૂળ આ સ્વતંત્ર ચિંતન જ છે પછીના ચરણમાં અનેક સંઘર્ષાત્મક કાર્યો કરવા પડશે યુગ પરિવર્તન અને ધરતી પર સ્વર્ગનું અવતરણ કરવા માટે અગણિત પ્રયાસો કરવા પડશે તેની બહુમુખી વ્યાપક યોજના મારા મગજમાં છે તેની થોડીક ઝાંખી સો સૂત્રી યોજનામાં કરાવી છે તો મારો રચનાત્મક પ્રયાસ હશે સંઘર્ષાત્મક માર્ગ એક તરફ છે તેના પ્રમાણે અનિચ્છનીયતા અનૈતિકતા અને અસામાજિકતા વિરુદ્ધ ઘેરાવ કરવાથી માંડીને સમગ્ર બહિષ્કાર કરવા જેવી પ્રવૃત્તિઓ સામેલ છે તેનાથી દુષ્ટતા તથા ઉચ્છખનતાના મૂળિયા ઉખડી જશે જાગૃત અને સમર્થ લોકોની એક સ્વયંસેવક સેના જીવ હથેળીમાં રાખીને ઊભી થઈ જાય તો આજે ચારે બાજુ અનૈતિકતાની જેમ જે બોલબાલા છે તે તણખલાની જેમ ઉડીને ક્યાંય જતી રહેશે જો કે આ તો પછીની વાત છે આજે તો વિચાર ક્રાંતિનું પ્રથમ ચણ ભરવાનું છે અત્યારે તો ખરાબ પ્રવૃત્તિઓમાં રાચતા લોકોને જગાડવાનો છે અખંડ જ્યોતિ ઓગસ્ટ ઓગણીસો ઓગણહિતેર